ને દરિયામાં ઉભા રહીને આમ થપાટ મારતો હોય ને દરિયો, એને પૂછું દરિયાને, મોજાવને પૂછજો મારા વતી, મોજાવને એટલે પૂછજો કે તમારે મેળે ભટકાવ તમને કોઈ ધક્કો મારે, તમે મેળે ભટકાવશો તમને કોઈ ધક્કો મારે. એટલે દરિયાને મોજા એમ કે મૂંઝ મૂંઝ પડીને મોઢે ફીણ આવી રહ્યા, ત્યાં સુધી મેળે ભટકાવવાની અમને જરાય મરજી નથી થતી, અમને તો વાહિલા પાણી ધક્કો મારે, પાછળના પાણી ધક્કો મારે. એમાં જીવને કોક દી પૂછ્યું હોય કે હે જીવ, તું તારી મેળે આવ્યો છો કે તને કોઈ ધક્કો માર્યો છે? એટલે જીવ એમ કહે કે મેળે આવતો હોય તો તાતાવારા ને બિલ્લાવારા ને ન જાવ, તારે ને બરફના પૂછડા મેળો શું કરવા મળવું. એ તો કોઈ ધક્કો માર્યો, ધક્કા મારવા વાળાને હાંજવાર પ્રાર્થના કરીને એટલું કહું મારા બાપ, તે ભલે મને અહીં ધક્કો માર્યો, જયારે એવા છાપરું દીધું, પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, હારા હગા દીધા, હારા મિત્ર દીધા, સારા સંબંધી દીધા, આજે થોડોક વધારે ધક્કો મારી દીધો, ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પછેડી પાથરીને ટીનનો ઠોસરો વાઇટકોર ખોડિયાની સભી રાખીને હેરામ 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 કરતા હોત તો ધક્કો મારવામાં ક્યાં કેસ કરી ભગવાન હતા. ભાદરી અમહમદ નાવા આવો ને, પીપીરે તો પોતું હોય તો પોતે નગર પીજો, પીતરું કરી એકાબીજા માથે રેડીને ભાગે, એકારે પાંચે પાંચે હોય મુંડિયા. હવે તો મુંડિયા નથી હોતા હો બાપુ, મુંડિયા નથી, હવે તો એ માગવા વાળા બે મુંડિયા જ મરી ગયા. અને હું કાળ મરી ગયા ખબર, ખોટા ઘીના દાલડા ઘીના દાળાના દફાડાના બુંદી ઢેફલા જે વૈધાય ને કે વૈધું તો દયાવો મૂંડી આવને, વૈધું તો દયાવો મૂંડી આવને, ભિખારી આઠ લાંબો કરે ત્યારે ભૂલે છો કેમ ન માનતા ભીખ માગે, ભિખારી આઠ લાંબો કરે ત્યારે ભૂલે છો કેમ ન માનવું ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દે છે કે ગયા જન્મની માલિકો હારા કાર્યમાં મેં કોઈ દી કોઈને કાંઈ દીધું નહોતું, એટલે મારો વારો આવ્યો, તમે જો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે, અહીં તો રખત રખા છે. રખત રખા છે, દેવાય ને દુઃખ ન કરતા. કદાચ ની ભિખારી આટલા બહુ કરે ને, પૈસા ન દેવાય, ન હોય છૂટા ક્યારેક ન હોય, ન દઈ ખીચામાં ન હોય. હા એક ભાઈ મને કીધું, મને કે લાખણજીભાઈ સાધુ મહાત્માની કથા છે, મંદિર જેવું મંદિર છે, તમે બોલો બહુ સારું, મારા પાંચ પચીસ રૂપિયા નાખી જવા જોઈએ પણ મારા ખિસ્સામાં કાંઈ નથી. મેં કીધું દરજી મૂર્ખો કહેવાય તારો ખિસ્સો ટાઈકો, ગરીબ છોકરાને કોકને છીગડું માર્યું હોય જિંદગી આખી આશીર્વાદ તો દેતા, અહીં લોસો સોટાડ્યો, તારા ખિસ્સામાં સિલાઈ ભટકાય. એક જણો બ્રાહ્મણ પાસે જોરાવીને કે ધંધા મેરખું નથી આવતું, જોઈ દો ને ગુરુ બાપો કે તને રાહુ નડે, બે બ્રાહ્મણ જમાડી દે. કેટલો ખર્ચો થાય? 100 રૂપિયા. અરે બાપા અટાણે મૂલ થઈ ગયા, બંધ મારે 100 રૂપિયા કેમ કાઢવા? એક બ્રાહ્મણ જમાડી દે, જાપ જપી દે. કેટલો ખર્ચો થાય? 50 રૂપિયા. અરે બાપા અટાણે તો 50 રૂપિયા નહીં, કારો ઉનારો હાલે. એમાં બ્રાહ્મણ ખીજાણું, એક કામ કરે 5 રૂપિયાની ગાંઠિયા લઈ તારી માંથી ઉતારીને કુતરાને નાખી દે. એટલે ખીચો તો પડે ને કે ગુરુ બાપો અટાણે મારી પાસે 5 રૂપિયા નથી. બ્રાહ્મણ કે તઈ મજા કરીને તે રાહુ તારું કરી હું લેવાનો? રાહુ તો જેને હોય એને નડે, તારા ખિસ્સામાં સિલાઈ ભટકાય તને રાહુ નડીને કરે હું? અને બાપુ બહુ સાચી વાત છે, આ દુનિયા છે ને જેને નાક હોય એને નડે, જેને ઇજ્જત હોય એને નડે, જેને આબરૂ હોય એને નડે, જેને શરમ હોય એને નડે, જેને બાપ દાદાની કીર્તિ હોય એને નડે, બાકી નેવે મૂકી નીકળી ગયા દુનિયા કરીએ હું લીએ. નરસિંહ મહેતાના પુતરા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ સુધી, શું કરીએ દુનિયા? દક્ષે આબરૂ દારને કે જેને હારાવથી હંગોળ, બાકી ફગડન ફરે વિફોળ, કઈ ખંભે પછેડ્યું ને ખીમરા, અહીં તો દક્ષે આબરૂ દારને આબરૂદાર માણા. બાકી બે ભિખારી બેઠા બેઠા વાતો કરતા હતા કે માતાજીની દયા કહેવાય, આપણે મુઈર આબરૂ નમરે નકર મારા ભાઈ જાતા વાર લાગે. હા વાત ઘણી ઝીણી હોય, આમાં ધંધાર્થી ઘણા બેઠા છે, કોઈ વેપારી, કોઈ ત્રોસાના ધંધાર્થી છે, કોઈ દુકાનવાળા છે, બીજા કાપડના, કોઈ બાપુને કંઈક છે ધંધો. શું બાપુ તમારે કાપડ હશે ને? હા ભલે, બધા ધંધાવાળા કરતા મને પાંદવાળા બહુ ગમે. હા બહુ ગમે, હું ખાતો નથી પાંદ, પણ ગમે બહુ. શું કરવા ખબર? એ પૂછીને ચૂનો ચોપડે.
પણ આપણને દેખાડે ઘાટો આસો. બાકી તો પણ મારે એક પ્રસંગ હવે આપણે કેવો છે. દુઃખ છે આબરૂદાર, બધું ભૂલી જાજો મિત્રો, તમને હું માફ, જેટલું યાદ રહે એટલું રાખજો. એક દુઓ હું કહું છું ને, એ આખી જિંદગી ભૂલતા નહીં, આખી જિંદગી ભૂલતા નહીં, એ મારી આપને વિનંતી છે. એ મારા કાર્યક્રમની સફળતા. બાકી હવારે તો આ બાપુ તો જે કંઈ દેહે એ હવારે દે, સાંજે ખાઈ જાઉં. ઘણી દુનિયાએ દીધું છે ને ઘણું ખાઈ ગયા છે. આ દરબારી ગામના ગામ દીધા હતા, નરી આંથણું રીએ. આ તો બધું આવવાવાળું જવાવાળું છે, ધન દોલત પૈસો માયા આ બધું તો આવવાવાળું ને જવાવાળું, અને સાપેક્ષવાદના સિદ્ધાંતે આલે છે મિત્રો જગત. પછી એક વાત કરી દઉં પાછી યુવાનોને, હું સાયન્સ કરતો હતો એ વખતે બાબુ, સાપેક્ષવાદ નહોતો સમજો એ વખતે, પણ હું આમાં મેં ભાઈ પતિ વર્ષ કાઢ્યા ને, પછી મને સમજાવણી મારી ભાષામાં કહું તો તમને સમજાય. પછી મારે જે દુઓ કેવો છે યાદ રાખવાની તમને કહું. સાપેક્ષવાદનો સિદ્ધાંત કે લાખણજી ગઢવી સગવડતાવાળો છે, લાખણજી ગઢવી સગવડતાવાળો છે. કોઈ એમ કે લાખણજી ગઢવી સગવડતાવાળો છે, બંગલો છે, ગાડી છે, હારા એરિયામાં રહીએ છે, લાખણજી ગઢવી સગવડતાવાળો છે, પણ કેનાથી? મારા મદિરાવાળાથી. એના લાખણજી ગઢવી ધીરુભાઈ અંબાણી છોકરા પાસે મૂકો એટલે ત્યાં લાખણજી ગઢવી ગરીબ છે, અનિલ પાસે મૂકો એટલે લાખણજી ગઢવી ગરીબ છે. પણ તમને થાય કે અનિલ અંબાણી બહુ સગવડતાવાળો છે, અમીર અંબાણી બહુ સગવડતાવાળો છે. હવે અનિલ અંબાણીને ઉપાડીને કોઈ આરબ અમીરાત પાસે મૂકો ત્યાં અમીર અંબાણી ગરીબ છે. પછી એમ થાય કે એ આરબનો રાજા બહુ શ્રીમંત છે, એ બહુ સગવડતાવાળો છે, એને મહારાણી વિક્ટોરિયા પાસે મૂકો ત્યાં એ ગરીબ છે. અને મહારાણી વિક્ટોરિયા બહુ સગવડતાવાળા છે, મહારાણી વિક્ટોરિયા શ્રીમંતમાં શ્રીમંત, એને સાક્ષાત કુબેર ભંડારી પાસે મૂકો ત્યાં મહારાણી વિક્ટોરિયા ગરીબ છે. પછી કુબેર ભંડારી દેવતાઓનો ભંડારી ભાઈ, કુબેર ભંડારી દેવતાઓનો ભંડારી, બહુ સગવડતાવાળા, બહુ સુખી. હવે એને ઉપાડી તેમ લક્ષ્મીજી પાસે મૂકો સાક્ષાત, એટલે કુબેર ભંડારી ગરીબ છે. પછી તે લક્ષ્મીજી બહુ સગવડતાવાળા, લક્ષ્મીજી તો બસ પૂરું થઈ ગયું, પછી તો સગવડતાની વાત જ નથી આવતી. પૂર્ણ લક્ષ્મી એટલે બધું આવી ગયું, એને નારાયણ પાસે મૂકો તો અહીંયા બેઠા બેઠા પગ દબાવે. તમને એમ થાય કે નારાયણ બહુ સગવડતાવાળો છે, નારે ના એ કોકના નરિયા સારે ને, કોકની છોકરીઓને મામેરા ભરે ને, કોકનો ગારો ખૂંદે. બાપુ અહીં કોઈ સગવડતાવાળું નથી, કોઈ ગરીબ નથી. એટલે હું મારા યુવાન મિત્રોને વિનંતી કરું છું, ક્યારેય ગુરુતા ગ્રંથિ બાંધતા ને આઈ એમ સમથિંગ, હું કંઈક છું એવી કોઈ ગુરુતા ગ્રંથિ બાંધતા નહીં.